जय श्री देव जी मित्रों, आज जो 10 संस्कृत में 51 नंबर विष एवं प्रत्योतिष्ठति એનો ભાગ 2 આપણે જોઈ રહ્યા છીએ। એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે 3 શ્લોકો જે આપણે સમજાતા તને પરીક્ષામાં આ ટેસ્ટ ની અંદર કસોટી ની અંદર અર્થ વિસ્તાર પૂછવાના છે। આપણે અર્થ વિસ્તાર કેમ થાય તો જે પંક્તિ આપેલી હોય એનો અર્થ લખવાનો ને પછી તમારે એ પંક્તિને સમજાવવાનો। દાખલા તરીકે આપણે પહેલો શ્લોક આપણે જોઈએ છીએ, બરાબર? પહેલું જે પદ છે એ આપણે જોઈએ છીએ, શિક્ષા ક્ષેમ ગચ્છતિ કાલ પર્યાત સુબુદ્ધ બુલા નિપતંતિ પાદપાહ જલ જલ સ્થાન ગતમ ચ શિષ્યતિ ઉત્તમ ચિંતમ તથેવ તિષ્ઠતિ। પહેલા આપણે ગાણ કરીએ છીએ, શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાત સુબુદ્ધ મુલા નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાન ગતમ ચ શિષ્યતિ ઉત્તમ ચ દત્તમ ચ તથેવ તિષ્ઠતિ। તો આ પદ છે એને આપણે પહેલા અર્થ કરીએ। શિક્ષા ક્ષય ગચ્છતિ કાલ પર્યાત, શિક્ષા એટલે શિક્ષા, ક્ષય નાશ પામે છે, ગચ્છતિ ક્ષય ગચ્છતિ નાશ પામે છે, કાલ પર્યાત સમય જતા, શિક્ષા જ્ઞાન વિદ્યા એ સમય જતા નાશ પામે છે। સુબુદ્ધ મૂળા નિપતંતિ, સુબુદ્ધ મજબૂત મૂળવાળા પાદપા વૃક્ષો નિપતંતિ પડી જાય છે। જળ જળસ્થાનમ ચ શિષ્યતિ, જળ પાણી, જળસ્થાનમ એટલે કે જળાશયમાં પાણી સુકાઈ જાય છે। આ ત્રણ વસ્તુ જુઓ, પહેલું શું કીધું કે વિદ્યા જ્ઞાન છે એ આપણો સમય જતા નાશ પામે છે। કે મોટા મોટા જ્ઞાની હોય, બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો અમુક ઉંમર અમુક એજ થાય પછી એનું જ્ઞાન છે એ ભૂલી જાય છે। દાખલા તરીકે આપણી વાત કરીએ તો પહેલા જન્મ આપણે શું શીખ્યા હતા, આપણા શિક્ષક કોણ હતા, કે આપણું જ્ઞાન શું હતું એ અત્યારે ભૂલી જઈએ છીએ। કોઈ કીધું એક ઉદાહરણ બોલો, એક વિષય બોલો તો યાદ ન આવે, પણ ગણિત 10મા ધોરણમાં સાત ધોરણ બાદ ગણિતમાં તો છતાં પણ પલા કામ આવડે તો સમય તક જ્ઞાન નાશ પામે છે। મજબૂત મૂળવા વૃક્ષો પડી જાય છે, ગમે તેવું ઘટાદાર વૃક્ષ હોય એના મૂળિયા છે જેટલા ગમે એટલા ઊંડા હોય છતાં પણ જ્યારે પવનની વાજટ આવે, એક મોટો જોરદાર પવન ફૂંકાય, એ આખા વૃક્ષો પડી જાય છે ધરાશાયી જાય। જળાશયનું પાણી આપણે ખબર છે કે અત્યારે 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસો। સામો ચોમાસો આવે ત્યાં સુધી પાણી રહેવું જોઈએ। પહેલાના સમયમાં જળાશય છે એ ભરાઈ રહેતો, વરસાદ ખૂબ આવતો, ચોમાસું આવે એટલે કેટલાક દિવસની વાર હોય એટલે પાણી સુકવાનું તે રહ્યો કે વરસાદ આવી જાય, તો ગમે તેટલો વરસાદ પડે પણ ઉનાળામાં અમુક સમય રહેવા પછી આ પાણી છે એ સુકાઈ જાય છે। આ ત્રણ વસ્તુ છે એ નાશવંત છે, વિદ્યા, વૃક્ષો અને પાણી। પરંતુ ઉત્તમ ચિંતન તથ્યવસ્તી શક્તિ ઉમેરો અને દાનમાં આપેલું આ તેમનું તેમ જ રહે છે। આ વાત કર્ણે કરી છે, ઉમેરો એટલે કે આપણે કોઈ પણ દેવ હોય, ભગવાન શિવ હોય, માતાજી હોય, વિષ્ણુ ભગવાન હોય કે બ્રહ્માજી, કોઈ પણ દેવ હોય, આ દેવને આપણે આવાહન કરીને આપણે એનો હોમ કરીએ છીએ, આપણે એના એની જે બધી વિધિ કરીએ છીએ એ મૂકીએ છીએ, ભાઈ કે ભાઈ પાટલા પર દા કે વલેલો કોઈ બીજું વસ્તુ, બરાબર, અનાજ, શ્રીફળ આ બધું મૂકીએ છીએ અને પછી આપણે એને કહીને કે એ હવન કરીએ છીએ। દત્તમ દાનમાં આપેલું હોમેલું એ તેમનું તેમ રહે છે, ભગવાન પાસે જાય છે, ભગવાન આપણને એનો ફાયદો આપે છે। એ જે દત્તમ દાનમાં આપેલું કોઈ પણ વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ દાન આપે તો એ કાયમીના મનની દાનનો ભાવ રહે છે કે આ વ્યક્તિ મને આ કામ કર્યું, આમ દાન આપ્યું। ગણ એવું કહે છે કે ભાઈ હોમેલું અને દાનમાં જે હું આપું છું આ તેમનું તેમ જ રહેશે, ભગવાન તમને મદદ કરે છે। ભલે અર્જુનના પિતા જે છે ઇન્દ્ર એ આવ્યા,
મને ખબર છે કે ઇન્દ્ર છે આ કૃષ્ણ ભગવાન અર્જુન છે બ્રાહ્મણ સ્વરૂપમાં તો લેવા છે દાન લેવા ભીષ્મ તો કરીને છતાં પણ મારે એને દાન દેવું છે મારે ટોચ કુંડળ હું એને તોડી આપીશ આ વસ્તુમાં કીધી છે પછી પુરાણ તેવ સાધુ સર્વ નચ કાયમ ન મિત્યદમ સંતમ પરીક્ષિત રદ ભજંતે મુડ્ડ પરમત્ય બુદ્ધિ વાગ જેની કરીએ છીએ એનો પેલા દાન કરીએ બરાબર पुराणमित्येव न साधु सर्वं न चापि कार्यं न मित्यमदं संतं परीक्षान्तरदुजन्ते मूढपरपत्येन मुक्तिः तो आमा सीधी बात करी छे तो के पुराण मित्येव साधु सर्व पुराण એટલે જૂનું જૂનું છે એટલે બધું સાધુ સર્વ બધું એ સાધુ હતું નથી જેટલો જૂનો હોય એ બધું સારું હોતું નથી ન ચ અપી કાવ્ય ન મિત્યમ કોઈ કાવ્ય લખેલું હોય એ કાવ્ય નવું છે સારું છે નવું છે કે માની જ્ઞાની પણ ટીકા પણ છે એ થાય છે કેમ નથી સંત પરીક્ષિત ભજન સાધુ સંતો છે સત્પુરુષો છે સજ્જન માણસો છે એ આ બેમાંથી એકને સેવે છે બે બધી એકને સેવે છે એટલે કે જૂનાને પણ ધ્યાન રાખે છે નવું હોય એનો પણ ધ્યાન રાખે દાખલા તરીકે એક વસ્તુ ઉદાહરણ તમે આપી આજના સમય અંદર ઓલ્ડ એજ અને યુવાન વૃદ્ધ અને યુવાન વચ્ચે એક પ્રકારની માનસિકતા એવી હતી હવે થોડું એમાં ફેરફાર થઈ ગયો કે વૃદ્ધોને યુવાન સાથે ન ગમે યુવાન વૃદ્ધ સાથે ન ગમે કારણ કે બધાને વિચાર અલગ પડે પરંતુ અમુક વૃદ્ધો છે એ યુવાન સાથે એવી રીતે રહે કે યુવાનને એની સાથે મજા આવે એને જે છૂટતું હોય છે યુવાનોને જે એને એને મજા કરવી ગમે છે એ મજા કે વસ્તુ એને મળી જાય છે એમાં તો એ નથી કે મર્યાદાની બહાર છે સજ્જન માણસ યુવાન હોય વૃદ્ધ હોય પરંતુ કહેવાનો મતલબ શું છે કે આજના વૃદ્ધો કે પહેલા આજના વૃદ્ધો કે યુવાન એને જૂનું પણ ગમે છે અને નવું પણ ગમે છે જૂનુંમાંથી એને શીખવા મળે નવમાં એ તો ધ્યાન રાખે તો આપણને એ વસ્તુ ઉપયોગી છે નવું અને જૂનું એની વાત અમે કરી છે સંત પરીક્ષ્ય સાધુ સંતો છે સજ્જન માણસો છે એ આ બેમાંથી એક એ સેવે છે પરંતુ મૂઢ પરપ્રત્યની બુદ્ધિ મૂઢ એટલે મૂર્ખ માણસ મૂર્ખ માણસ છે એ તારકાની બુદ્ધિથી એ દોરવાયેલી બુદ્ધિ વાળું મળે છે એ બીજા વ્યક્તિ કોઈ કે ભાઈ તું જૂનામાં ધ્યાન રાખ તો એની પર વિશ્વાસ રાખે નવામાં ધ્યાન રાખવું જોઈએ અહીંયા પણ શીખવા મળે વધારે એ જરૂર છે તેવી નવામાં ધ્યાન પોતાને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરતો નથી પણ મૂઢ મૂર્ખ માણસ જે સાધુ સંતો છે સજ્જન માણસો છે આ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જૂનાને પણ સાયા સાથે આપે અને નવા જે છે એ પણ એની સાથે એ રાખે બરાબર તો અહીંયા આપણે શું કીધું છે કે જૂનું છે એ કીધું સારું હોતું નથી કાવ્ય નવું છે એ ટીકા થતી નથી એવું પણ નથી સત્પુરુષો આ બેમાંથી એકની સેવે છે મૂર્ખ વ્યક્તિ પાકાના વિશ્વાસથી દૂર બુદ્ધિવાળો બને છે ત્રીજો શું રજતપી કઠુરાણી રુદ્રાણી કુસુમાલપી લોકાધા કેસાસી કોણ વિજ્ઞાતો અરહતી તો આપણે આનું ગાન કરીએ છીએ ચોથી જો શું વૃદ્ધ્યદાપી કઠોરાણી મૃદાના મૃદુનાની સમાદપી લોકાતરણા ચૈતાસી કોનો વિજ્ઞાતું અરહતી સરસ વાત કરી શું કીધું છે વજદાપી કઠોરાણી લોકાતરણ પેલા લેવાનું છે કે સામાન્ય લોકોના મન લોકાતરણ ચૈતાસી સામાન્ય લોકોથી ચડિયાતા લોકોટીના માણસો ના મનને મન કેવા છે વજ્રદાર પ્રાણી વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કમળ હોય છે સામાન્ય લોકોટીના લોકોથી ચઢિયાતા સામાન્ય કોટી એટલે સામાન્ય માણસો સામાન્ય માણસો છે એનાથી ઉચ્ચ કોટીના જે માણસો છે એના મન એટલે કે સત્પુરુષો વાત કરી છે સામાન્ય માણસ એટલે આપણે કે સામાન્ય માણસ પણ આજ પરથી ઉચ્ચ કોટીનો વ્યક્તિ હોય જ્ઞાનથી બધાથી એ કેવો છે વજ્રથી કઠોર ઘણા લોકો આપણે શિક્ષક છે આપણા ગુરુ છે બહુ કઠોર લાગે પ્રિન્સિપાલ તરીકે સાહેબ હોય કે શિક્ષક તરીકે હોય
માતા પિતા વડીલ બહુ કડક હોય, તો આપણે ઘરમાં કે દિશાવાળી હોય તો આપણે ડરીએ છીએ, પરંતુ જેટલા એ કડક છે એ એટલા જ અંદરથી કોમળ છે. દાખલા તરીકે શ્રીફળ, શ્રીફળ છે ઉપરથી ખૂબ કડક, તમે મારો તમને વાગે શ્રીફળ અંદર કંઈ ટોપરાનો સર ના થાય, પરંતુ આ જેટલું કડક ઉપરથી છે શ્રીફળ એટલું જ પાછું અંદરથી સારું છે. એનો જે ટોપરું છે, એનું જે પાણી છે, એમ સામાન્ય માણસો આવા નથી. તો સદપુરુષો, સારા માણસો હોય, ડાયા માણસો હોય, સમજુ માણસો હોય, ઉપરથી કઠોર હોય ને અંદરથી એ કોપલ ફૂલ જેવો કોમળ હોય. જુદા પી કઠોરાણી મૃદના કુસુમમાં રૂપી, વજનથી પણ કઠોર ને ફૂલથી પણ કોમળ હોય છે. તો જેની કરી વિદ્યાર્થી મિત્રો, ત્રીજા શ્લોકનું સામાન્ય લોકોથી ચટકેતા કોટીના માણસો ના મન વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ હોય છે. ખરેખર એને જાણવા કોણ સમર્થ, પોતો દુનિયામાં નથી, એને જાણવા કોણ સમર્થ બને, એને જાણવા જોઈએ. પપ્પા મમ્મી કડક હોય, આપણા આચાર્ય કડક હોય, આપણા ગુરુ કડક હોય, જેટલા કડક છે એટલો તમારો ફાયદો છે. દાખલા તરીકે તમને અગાઉ મેં વાત કરી રાણા પ્રતાપની, મહારાણા પ્રતાપ જે છે એના ગુરુ ધાગવેન્દ્રજી એ ખૂબ કડક હતા એના વિદ્યાર્થીઓ માટે, પરંતુ એ વિદ્યાર્થીઓને સાચી ખબર પડી કે હવે મુઘલો સામે લડવા માટે આપણામાં કેટલી તાકાત હોવી જોઈએ, કે રાણા પ્રતાપ હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, જઈને ખબર પડી કે એ વખતે આ ગુરુ આપણે કડક લાગ્યો હતા, અત્યારે પણ કડક છે પણ આપણા ફાયદામાં છે. જેટલી વ્યક્તિ તમારા નજીકની વ્યક્તિ કડક હોય એટલો તમારો ફાયદો વધારે છે. આપણે એને પોઝિટિવ થિંકિંગ કરવાનું, નેગેટિવ નહીં. તો અહીંયા વસ્તુ આપણને કીધી છે. હવે આપણે લઈએ છીએ ચોથો શ્લોક, એનું ગાન કરીએ છીએ અને પછી આપણે એને સમજીએ છીએ. અન્ય સમાલપ્ત પદો નીચ પ્રાયેણ દુસહો ભક્તિ રવિદતિ ન દહતિ તાગ યાગ દહતિ વાલુકાની કરહ. તો આમાં શેની વાત કરી છે? અન્ય સમાલપ્ત પદો ઉપરની જેમ થોડીક વાત કરી છે, બીજા વ્યક્તિ પાસેથી લબ્ધ પદો ઉચ્ચ પદ મેળવનાર નીચ પ્રાયેણ નીચ માણસો પ્રાય એનો મોટા ભાગે દુસો ભક્તિ દુઃખી બને છે. શું કીધું છે? અન્ય દાખલા તરીકે હું છું તો મને કોઈ વ્યક્તિ વખાણ કરીને ઊંચા પદ પર લઈ જાય કે ભાઈ તમે તો બહુ સારા છો, જ્ઞાની છો, કાગડાની જેમ વાહ કાગડામાં તમારો અવાજ કેવો છે, બરાબર. વ્યક્તિ તમને બીજી વ્યક્તિ છે એ તમને ગમે એટલા વખાણ કરીને તમને ઊંચા પદ પર લઈ જાય તો મેળવના વ્યક્તિ, આ વ્યક્તિ જે છે હલકો માણસ છે, મોટે ભાગે એ અસંયમ દુઃખી બની જાય છે. આપણે ખબર છે કે આપણી મર્યાદા, કે આપણે એટલા જ્ઞાની નથી, આપણે એટલા પંડિત નથી, પણ બીજા વ્યક્તિ એમને વખાણ કરે છે તો એમાં એનો મતલબ એમ નથી કે વાહ આપણે ફૂલીને ફાળ પસી જઈએ, ચાલ વાંધો નહીં હું જે કથા કરીશ, હું આવું કામ કરીશ. પણ જ્યારે મૂળ જ્યારે મૂળ સમય આવે ને ભાઈ તમે કે આપણે ડરી જઈએ તો આપણી હાંસી એ બહુ ભયંકર હાંસી થાય છે, ને પછી તમને થતી જગ્યા આપી દે, તમે સમાય જાઓ એવું તમને લાગે. હંમેશા નીચ આપણે નાના રહીને કામ કરું છું કે આ કાર્ય મેં કર્યું છે, આપણી કુદરતે કરાયું છે. જેટલા નાના રહીને કામ કરો એટલું તમે ઊંચા પદે આવી જાઓ. ઓટોમેટિક ઉચ્ચ પદ મેળવવા માટે તમારા જ્યારે તમે વખાણ કરે ને તમે હલકે કક્ષાના માણસો હોઈએ અને આપણે એ અસહ્ય દુઃખી બની જઈએ છીએ, બરાબર. હવે એને મને ઉદાહરણ આપ્યું છે, રવિ અપી ન દહ દાતૃત્વ. સૂર્ય છે એ ખૂબ દૂર છે, ખૂબ સળગતો છે, તો એ પણ નજીક તમે જાઓ તો એમ કહેવાય કે બળીને ભસ્મસ જાઓ, એ અગ્નિનો ગોળો છે. પણ જેટલો સૂર્ય ઉનાળાની અંદર આપણે શરીરને બાળતો નથી એટલું જે જમીન ઉપર જે રેતી પડી છે એ તમે અટજો. રેતીનો કોઈ કાંકડો હોય એ
આપણે જ્યારે જતા હોઈએ એટલે આપણા પગની અંદર એ ગરબા ગરમ કાકરો અડી ગયો હોય તો આપણે દાઈ રહીએ છીએ, પણ ખોટલો પડી ગયો. વિચાર કરો, જે સૂર્ય આપણે દૂર છે એ જેટલો સ્વર્ગે છે, ભયંકરમાં આગ છે એ નથી દાસતા આપણે, એનેથી એટલો જ ભેગરો છે એ દજાડે છે. તો ઉચ્ચ પદ કોનું છે? સૂર્ય. એ આપણે દજા તો નથી, હા ચામડી મળે છે, પરંતુ નીચે નાનો પથરો છે એ આપણને દજાડે છે. અસૂર્ય કોણ બની ગયું? ભેગરો, પણ પથરો. તો અહીંયા આપણને એ વસ્તુ સમજાવે છે. ફરી વિજન કરીએ છીએ આપણે. અન્ય લબ્ધ પદ પહેલું વાક્ય, બીજી વ્યક્તિ પાસેથી ઉચ્ચ પદ મેળવનાર બીજ માસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો જ બાળપણથી ધવિયપિન દહતી, સૂર્ય પણ તેટલો બાળપણથી જેટલો રેતીનો ઢગલો આપણને મારે છે. બરાબર, આપણે આકાશમાં સૂર્ય ઉનાળાના તડકાની અંદર અમસ પગમાં આપણે પણ જઈએ તો એ જે સૂર્ય છે એ આપણા બાળપણથી, પરંતુ રેતીના ઢગલામાં આપણે આટામાં જોયા જાઓ ક્યાંક પાંચ મિનિટ ઉભા રહીએ તમારા પગ લાભ થઈ જાય, ખૂબ પીડા થાય. એ વધારે તપેલો હોય છે સૂર્ય, એનો પગ ઊંચો છે છતાં એ હલકો તપેલો હોય છે, એનો એનો પ્રકાશ એનો તડકો ઓછો લાગે, પણ જેટલો રેતીનો ઢગલો છે એ આપણે વધારે બહાર. તો અહીંયા આપણે શું કીધું કે ભાઈ બીજી વ્યક્તિ પાસેથી જે પદ મેળવું બરોબર, એ પદ મેળવનાર વ્યક્તિ નીચ માસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. હવે પછીનો પાંચમો શ્લોક, સુખ હી દુખાન અનુભવ શોભતે ઘના અંધકાર સેવ દીપ દર્શનમ, સુખાવતો યો યાતિ નરહો દરિદ્રતામ શ્રુતઃ શરીરેણ મૃતઃ સજીવિતઃ. આમાં સુખ ની વાત કરી છે, સુખ હી દુખાન અનુભવ, સુખ અને દુઃખ ની વાત કરી છે. સુખ હી દુખાન અનુભવ શોભતે, આપણે ગળ્યું રોજ ખાઈ, તમે રોજ મીઠાઈ આપવામાં આવે તો એક સમય એવો આવે કે તમે મીઠાઈ ખાવી તો નમકીન આપો એમાં કહીએ છીએ, ખારું તીખું આપો. એ રીતે રોજ સુખ મળે, રોજ પકવાન મળે, રોજ આનંદ મળે, રોજ. તો મિત્રો એમ કહેવાય કે આપણું મન છે એ છટકી જાય. જીવનમાં સુખ અને દુઃખ આ બંને પૈડા છે, સરખા ચાલો છે. સુખે મળે એટલા પ્રમાણે દુઃખે મળે, સુખ મળે તમારામાં કહેવાય ને કે ડાયાબિટીસ થઈ જાય, તમને બહુ ગળ્યું ખાવ ડાયાબિટીસ થાય, એમ સુખ એક ગળ્યું વસ્તુ છે ને આપણને બહુ એનો ઉપયોગ કરીએ તો ડાયાબિટીસ મતલબ કે આપણે વધારે આનંદ માણીએ છીએ. આપણે કોઈ દુઃખની ખબર પડતી નથી, આ રીતે દુઃખી છે. જંગલમાં મહેરમાં રહેતો વ્યક્તિ કે જેના મહેરની અંદર એક રજકણ પણ ન આવે, ધૂળ પણ ન આવે, ગાડીમાં જઈને બેસવાનું હોય, ગાડીમાં ફરવાનું હોય, પ્લેનમાં ફરવાનું હોય, ધૂળ શું છે, વાતાવરણ શું છે એ જ ખબર નથી. આ વ્યક્તિને જ્યારે ગામડામાં લઈ જવામાં આવે તે માંદી પડે છે. શું કામ કે સતત સુખ સાયકલ જીવી લે છે, એટલે ગાવડે વાતાવરણ ખબર નથી, ધૂળ કોને કેવી ખબર નથી. એને સુખ છે ખરેખર દુઃખ અનુભવ શોભતે, સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે છે. ગઢ અંધકારેશ દીપ દર્શનમ, જેમ એ એટલે જેમ ગાઢ અંધકારેશ, ગાઢ અંધકારમાં દીપ દર્શન હોય એમ. સુખયો યાતિ નરહો દરિદ્રતામ, સુખમાંથી જેમણે જે માણસ નરહો દરિદ્રતામ ગરીબ એવા આવી પડે છે તે ધૃત શરીરમ મૃત સજીવિત, એ શરીર હોવા છતાં એ મર્યાદાની માફક જીવે છે. તમારે ખૂબ સુખ થાય તે હોય, ગાડી બંગલા સોનું ચાંદી દુનિયાની અજબ અજબ અજૈવી વસ્તુ તમારી પાસે હોય છે, પરંતુ એક સમય એવો આવે કે બધું નાશ થઈ જાય, એ જે કરોડોપતિ અબજોપતિ ખરબપતિ વ્યક્તિ છે એ રોડપતિ બની જાય.
એક સમય ને એક પલ ભર ની અંદર તો એને સુખ ને દુઃખ એનો જે ડિફરન્સ છે એ કપડી જાય છે અને એ વ્યક્તિ મૃત્યુ થઈ ગયું હોય એની જેમ જીવે છે. શું કામ? આખી ગાડીમાં ફેર્યો હોય, પ્લેનમાં ફેર્યો હોય, પોતાનો હેલિકોપ્ટર ચાટાને હેલિકોપ્ટર હોય એમાં ફેર્યો હોય, ઘરમાં ખૂબ સુખ થઈ ગયું હોય અને જ્યારે ગરીબમાં આવી જાય છે ત્યારે અંધકારમાં પડ્યો હોય છે, પ્રકાશમાંથી અંધકારમાં પડે છે ત્યારે પ્રકાશ એ દેખાય છે, દુઃખ લાગે છે. એટલે શું થયું કે ભાઈ એ જીવે છે ખરો, દુઃખમાં પણ જીવે છે, પણ મરેલા માફક મૃત્યુ થઈ ગયો એમ જીવે છે. શું કામ? કે સુખમાં એને ગમે છે, દુઃખમાં ગમતું નથી, ગરીબમાં ગમતું નથી. તો અહીંયા આપણે ઉજવણી કરી છે ફરીથી પહેલી લાઈન, સુખ હિ દુઃખાનુભવ શોભતે, એ વાક્યથી સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે. બીજી લાઈન, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય તેમ. ત્રીજી લાઈન, સુખો યાતિ, સુખમાંથી જે માણસ દુઃખમાં આવી પડે છે ત્યારે, ગરીબીમાં આવી પડે છે ત્યારે તે ધૃત શરીરનો શરીર ધારણ કર્યું હોવા છતાં મૃત સજીવિત એ મર્યાદા માફક જીવે છે. બરાબર છે. હવે પછીનો શ્લોક છે એ આપણે જોઈએ, છઠ્ઠો શ્લોક, સજ્જનો યાતિ વેરમ પરહિતો વિનાશકાલો અપિ છેદે અપિ ચંદન તરો સુરભયતિ મુખમ કુઠારસ્ય. આની અંદર પરહિત હતો, પરહિત એટલે કે પાત્રના હિતમાં રુચપુચ માણસ રહેલો સજ્જન માણસ, સુખ સજ્જય વે દયાતિ વેરમ, એ વિનાશના સમયમાં વેર દાખવતો નથી. બહુ સરસ વાત કે કોઈ પણ સારા માણસો, જ્ઞાની માણસો, બુદ્ધિશાળી માણસો, સજ્જ માણસો, એ જ્યારે એના દુશ્મન કોઈ મુશ્કેલીમાં પડેલો હોય ત્યારે એને ભાઈ એટેક કરતો નથી, એની વાર્તા જ નથી. ઉડાડવાના બરોબર સમય છે, ખૂબ તડકો છે, તપેલો છે, સૂર્ય તપેલો છે, તડકો લાગે છે, એ સમયે સજ્જન સાધુ પુરુષ એક રોડમાંથી પસાર થઈ રહ્યા હતા, ડાબાનો રોડ હતો એ પણ પસાર થતા, એ જ વખતે એક મકર બાજુમાં તળાવ છે, એ તળાવમાંથી ભૂલું પડી અને એ મકર છે એ બહાર આવી જાય છે. તમને ખબર છે કે મગરની નીચેની ચામડી છે બહુ કોમળ, જરીક પણ એની કાંકરી વાગી જાય અને મગર છે એ મૃત્યુ પામે છે. નીચેની ચામડી બહુ કોમળ હોય અને ઉપરની ચામડી છે એ ઢાલ, તમે તલવારનો ઘા કરો તો પણ એ ચામડી કંઈ થતું નથી. આ મગર જોયે છે, સાધુ છે, આવે છે, મગરનું શરીર છે તપે છે નીચેથી, સાધુને બોલાવે છે, સાધુ બાળક જોવે, સાધુ બોલાવે છે, કેવો મગર બોલાવું છું તમને, અરે મગર બોલો શું કામ છે? તો કે તમે સત્પુરુષ છો, સજ્જન માણસ છો, મને આ રસ્તો ભૂલો પડે, મને તડકો લાગી ગયો છે, હવે મારે તળાવમાં જવું છે, મને આ શરીર મારું બળે છે, તમે મને ઉચકીને પેલા તળાવમાં લઈ જાઓ, પાણીમાં લઈ જાઓ. સાધુ કે વાત સાચી, સાધુ એટલે સજ્જન માણસ, એ મગર છે એ દુર્જન વ્યક્તિ, એનો પ્રતિક તરીકે સારા માણસ યા સાધુ છે, ખરાબ માણસ યા મગર છે, અને પછી આ સાધુ છે એ મગરને ઉચકીને ત્યાં લઈ જાય પાણી, જેવો મગર પાણીમાં પડે છે એ સમયે આ મગર છે એના પગ એ પકડી લેતા ખાઈ જાય. સાધુ કે મને ખબર જ છે કે તું તારો સ્વભાવ નહીં છોડ, મારો સ્વભાવ નહીં છોડ, મને ખબર છે તમે તને પાણીમાં નાખી, તું મને ખા વાંધો નહીં. મૂર્ખ માણસ હોય, તોફાની માણસ હોય, એ નાની બુદ્ધિ હાલતી નથી. સાધુ કીધું કે તમને ખાઈ જા, પરંતુ મારે બાજુના ગામમાં કામ પૂરું કરી હમણાં હું આવું છું, પછી તો મને ખાઈ લેજે,
ઘણી વખત ખોટા માણસ પાસે બુદ્ધિ નો ઉપયોગ કરો તો તમે બચી જાઓ, મગર એક હાર પડી પગ છોડી દીધો, અને જેવો પગ છોડ્યો સાધુએ અજીલી લઈ અને મગર છાટી કે જ્યાં તે પાણીમાં મળીને ભસ્મ થઈ જાય, અને બાદ મગર પાણીમાં પાણીમાં બળીને ભસ્મ થઈ જાય. આપણે સમજવું શું છે અહીંયા, તો કે પાર પર હિતર હતો પારકા એક પરિચય પચારેલો માણસ સજ્જન માણસ વિનાશોપી નેસ સમયમાં વ્યાગ ન કરતો નથી, એણે મગરને છોડી ન ગયા છે, ભલે તરફ એને ખબર છે મગર પર પકડશે તો વ્યૂ જવું જોઈએ એને, પણ ન ગયા મગરને એણે પાણીમાં મૂક્યો. સજ્જન માણસ હોય કે ગમે એટલો કોઈ સામે એવી દુશ્મન હોય તો પણ એનો ઉપયોગી થાય જ છે, એનો વિનાશ કરતો નથી. એ રીતે આ કીધું છેદે આવતી ચંદન તરુ સુર ભયતી મુખમ કરતા નથી. આપણે ઉદાહરણ શું ઉદાહરણ આપ્યું, તો કે ભાઈ સુર ચંદન તરુ ચંદન વૃક્ષ કાપવામાં આવે તો પણ કુઠારસ્ય કુવાડીના મુખને અગ્રભાગને એ સુગંધિત કરે છે. શું કીધું છે, તો કે ભાઈ છેદોપી વૃક્ષને કાપવામાં આવે વૃક્ષનો જે કુવાડી છે એનો આગળનો ભાગ છે જે અણીવાળો બરોબર એ અણીવાળો ભાગ એ વૃક્ષની પર પડે તો ચંદનનો વૃક્ષ સજ્જન છે ને સજ્જન વ્યક્તિ છે એ કુવાડીને જે દુર્જન માસનું એ મોઢું એટલે મુખ છે એ પણ સુગંધ વાળો કરી નાખે. કુવાડીનો ભાગ પડે એનો આગળનો ભાગ અણીવાળો ભાગ છે એ વૃક્ષની પર પડે એટલે વૃક્ષ કપાઈ જાય. એમ સજ્જન માણસ છે એ ગમે એટલો સામે દુશ્મન હોય છતાં એને ઉપયોગી થાય છે અને પોતે એને મદદ કરે છે. આ સજ્જન માણસ આ ચંદન વૃક્ષની જેમ. તો આપણે ગુજરાતી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પારકાના હિતમાં રચ્યો રહેલો માણસ સજ્જન માણસ વિનાશના સમયમાં પણ વ્યાજ દાખવતો નથી, ચંદન વૃક્ષને કાપવામાં આવે તો પણ સુરભયથી વૃક્ષ ઉઠરસ્ય મુખમ કુવાડીના મોઢાને એ સુગંધિત કુવાડીના અગ્રભાગને એ સુગંધિત કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ ત્રણ શ્લોકો ઉજાણી કરીએ છીએ બરાબર. ચોથો શ્લોક, બીજી વ્યક્તિ પાસેથી ઉચ્ચપદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે, સૂર્યચિત્ત પણ તેટલો બાળતો નથી, યાદૃક જેટલો ભેતીના ઢગલો એ બારે છે. પાંચમો શ્લોક, સુખ એ દુઃખા અનુભવ શોભતે, સુખ ખરેખર દુઃખોને અનુભવને શોભે છે. બીજી રહે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે તેમ સુખમાંથી, ત્રીજી લાઈન, સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે ધૃત શરીર ધારણ કરેલું હોવા છતાં મર્યાદાની માફક મૃત્યુ થયેલાની માફક એ પીડ્યો રહે છે. છઠ્ઠો શ્લોક, સજ્જનો યાદી પારકાના હિતમાં પરહિત હતો, પારકાના હિતમાં રચો કરતો રહેલો માણસ સજ્જન માણસ વિનાશના સમયમાં પણ એ વ્યાજ નાખોતો નથી. બીજી લાઈન, ચંદન વૃક્ષ કાપવામાં આવે તો પણ કુવાડીના અગ્રભાગને એ સુવાસિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિશ્વ પાઠ એ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ, અને આપણે બીજો ભાગ બરાબર અને સ્વાધ્યાય અનુવાદ અને ગ્રામર જે તમારે એ ઓનલાઈન તમને હું આપી દઈશ અત્યારે લખી દઉં છું કે તમારે શું લેશન આવશે, તો લેશનની અંદર અનુવાદ ગ્રામર સ્વાધ્યાય અને સ્વાધ્યાયમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 7 1 થી 7 લખો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 10મા ધોરણનો આ પાઠ 20મો એ પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતા પેઠમાં બાકીનો કંઈ પાઠ બાકી છે અને પછી આપણે ગ્રામર જો પાઠ બાકી ન હોય તો ગ્રામર છે એ આપણે પૂર્ણ કરીશું.